હેલો બાળકો બાળકો તમે અત્યાર સુધીમાં ગણતરી કઈ કઈ રીતે શીખી ખબર છે ને? હા, હાર દ્વારા, છૂટા મોતી દ્વારા, પૈસાની સિક્કા દ્વારા, પછી નોટો દ્વારા, આ રીતે તમે ગણતરી કરતા શીખ્યા છો. શીખ્યા ને? તો એ જ રીતે ગણતરી આપણે મૌખિક રીતે કરવાની છે. કઈ રીતે? મૌખિક. મૌખિક એટલે મોઢે ગણતરી કરવાની છે. 30 માંથી 15 જાય તો કેટલા રહે? 15. 10 માંથી 5 જાય તો કેટલા રહે? 5. આ રીતે મૌખિક ગણતરી કરતા આપણે વિડીયોમાં શીખીશું. બાળ મિત્રો, અહીં આપણે ગણિત વિષયમાં પ્રકરણ 12 આપો અને લો એ વિશે શીખવાનું છે. આપણે સમજીએ. મહાવરાનો સમય. શેખર પાસે 32 રૂપિયા છે. તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો, એટલે 32માંથી 17 રૂપિયા એ દડો ખરીદે છે. તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો બાળકો, આ રીતે આપણે ગણતરી કરીશું. હવે 2માંથી 7 બાદ કરવાના છે. તો 2માંથી 7 બાદ થાય ન થાય? તો જુઓ, અહીં 10ની નોટ કેટલી છે? 3. તો આ 3 નોટમાંથી આપણે 1 નોટ અહીં લઈએ. તો 3માંથી 1 ઓછા થાય તો કેટલા વધે? 2. અને 1 નોટ અહીં આવે એટલે અહીં કેટલા થશે બાળકો? 12. તો હવે આપણે 12માંથી 7 બાદ કરવાનું છે. તો 12માંથી 7 બાદ કરીશું તો કેટલો જવાબ આવે બાળકો? ચાલો ગણતરી કરો. તો જો આ 12 છૂટા સિક્કા છે, એમાંથી આપણે 7 બાદ કરવાના છે. તો 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 આપણે બાદ કરી દીધા. હવે કેટલા રહ્યા? 1, 2, 3, 4, 5. તો અહીં આપણે 5 લખીશું. તો છૂટા સિક્કા 5 રહે છે. હવે જુઓ બાળકો, અહીં 10ની નોંધ 2 છે અને આપણે કેટલી બાદ કરવાની છે? 1. તો 2 ઓછા 1 કેટલા થાય? 2માંથી 1 જાય તો 1. તો બાળકો, આપણો જવાબ કેટલો આવ્યો? 15. મારી પાસે સરળ રસ્તો છે. જો હું 32માંથી 2 સિક્કા લઈ લઉં, તો જુઓ બાળકો, અહીં 32 છે અને 32માંથી આ 2 સિક્કા લઈ લે તો કેટલો જવાબ આવે? 30. અને 17માંથી 2 સિક્કા લઈ લઉં તો મારી પાસે કેટલા રહે? 30 ઓછા 15. તો જુઓ, આ છે 17. તો 17માંથી 2 સિક્કા લઈ લે છે એટલે કેટલા વધે બાળકો? 15. તો સહેલી ગણતરી કઈ રીતે થશે? 30 ઓછા 15. જુઓ, 30 અને 15. તો 30માંથી 15 જાય તો કેટલા વધે? 15. તો આ રીતે આપણે મોઢે ગણતરી કરી શકીએ છીએ. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા. 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું. જો એ બિસ્કિટ અને ચિપ્સનું પેકેટ બંને ખરીદે છે, તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો એ 24 રૂપિયા અને 16 રૂપિયાની બિસ્કિટ અને ચિપ્સનું પેકેટ ખરીદે છે, તો એ દુકાનદારને કેટલા પૈસા આપશે? તો આપણે અહીં શું કરવું પડે બાળકો? આ બંનેનો સરવાળો કરવાનો છે. તો આપણે આ રીતે ગણતરી કરીએ. જુઓ, અહીં આ 4 છે અને 6. તો આ છૂટા સિક્કા આપણે પહેલા ગણીએ. તો 6 ને 4 કેટલા થાય? બોલો બાળકો, તમને ગણતરી કરતા આવડે છે? 10. તો 10 રૂપિયાની એક નોંધ થઈ જાય ને? તો અહીં આપણે 0 લખીશું અને 1
અહીંયા લખીશું તો 10ની એક નોટ બની ગઈ. હવે આપણે આ 10ની નોટો ગણીશું. 2ને 1 3, 3ને 1 4. તો અહીં કુલ 40 રૂપિયા થાય છે. તો સોનીએ દુકાનદારને 40 રૂપિયા આપવા પડે. ફંતુસ પાસે 64 રૂપિયા હતા. કેટલા? 64. તેણે 39 રૂપિયા મેરામાં વાપર્યા, એટલે 64માંથી 39 રૂપિયા એ મેરામાં વાપરે છે. તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો બાળકો, અહીં આપણે ગણતરી કરીશું. અહીં જુઓ બાળકો, અહીં 4 છૂટા સિક્કા છે, એમાંથી આપણે 9 સિક્કા બાદ કરવાના છે. તો એ બાદ થશે નહીં થાય. તો આપણે આ 10ની નોટ જે છે 6, તેમાંથી એક નોટ આપણે લઈશું. તો 6માંથી એક બાદ થાય તો 5 વધે, અને એક 10ની નોટ અહીં આવે એટલે કેટલા થશે? 14. તો હવે 14માંથી આપણે 9 બાદ કરવાના છે. અહીં આપણે 14માંથી 9 બાદ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો કેટલા બાકી રહ્યા? 1, 2, 3, 4, 5. તો અહીં આપણે 5 લખીશું. હવે 5માંથી આપણે 3 બાદ કરવાના છે. તો બોલો બાળકો, 5માંથી 3 બાદ કરીશું તો કેટલા રહેશે? 2. તો હવે તમે મને કહો કે કેટલા રૂપિયા થયા? 25. તો ફંતુસ પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? 25 રૂપિયા. તો બાળકો, આજે મહાવરાના સમયના દાખલા છે તે બધા તમારે નોટબુકમાં કરવાના છે. તો તમારે ચોપડીમાં લખવાનું છે અને નોટબુકમાં પણ કરવાનું છે. બાળમિત્રો, તમે જોયું છે વિડીયોમાં કે સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય છે. તો તમારે પણ આ જ રીતે ગણતરી કરીને બધી વસ્તુઓ લાવતા શીખવાનું છે. જો આ ગણતરી તમે શીખી જશો તો તમને ઘણી સમજ પડી જશે. તો આપણે ગણતરી કરતા આ રીતે શીખવાનું છે. તો બાય બાય મિત્રો.